તમે એ રીતે બોલો કે અર્થ પૂર્ણ રહે. 13 ડિસેમ્બર 2023. વિશ્વાસ ઘોષણા. હું જાહેર કરું છું કે હું વૃદ્ધિની નવી સિઝનમાં ચાલી રહ્યો છું. હું સ્થિર થતો નથી અને જૂનાને પકડી રાખતો નથી. હું પ્રભુ પાસે મારા માટે વધુ સારી યોજનાઓ છે તે જાણીને હું બદલવા માટે તૈયાર છું. તકના નવા દરવાજા, નવા સંબંધો અને તરફેણના નવા સ્તરો અહીં અને હવે ઈસુના નામમાં છે. આ મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. હું ખ્રિસ્ત ઈસુમાં એક નવી રચના છું, જે ગૌરવ અને સુંદરતા માટે બનાવવામાં આવી છે. તેમણે મને આપેલા ભવ્ય જીવન માટે હું પ્રભુનો આભાર માનું છું. આ જીવન મારા અસ્તિત્વના દરેક તંતુમાં કામ કરે છે અને હું મારી દુનિયામાં દરેકનો શાશ્વત સિદ્ધાંતનો વિતરક બની ગયો છું. આમેન. હું જે પણ ઈસુના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું સમૃદ્ધ છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળધારક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચેતાને જીવનની વાત કરું છું. હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવનશક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું. હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં, સાંધા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, અવાળા, જડબા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે. તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. મેં તમામ પ્રકારના વ્યસનો એટલે કે આલ્કોહોલ, નિકોટિન, ડ્રગ્સ, ખાવાનું, પીવાનું,
टेक्नोलॉजी, मीडिया, विलंब, गपसप, आळसू, अतिशय बढ़जबरी पूर्वकनी खरीदियों अने प्रभुनी आज्ञा में तमाम प्रकारना भोगविलास लीधा, जेम ईसु छे तेम हूँ पण छू। मारी प्रजनन प्रणाली पूर्ति मात्रा में अने सारी गतिशीलता द्वारा शुक्राणुओनु उत्पादन अने जमा करी रही छे। मारी प्रजनन प्रणाली समयसर ईंडा कोषो उत्पन्न करे छे तथा जन्म सुधी गर्भनु रक्षण अने पोषण करे छे। मारा अंगनी दरेक पेशीओ संपूर्ण रीते कार्य करे छे अने हूँ मारा शरीरमां कोई पण खामी के खोड़खापणने नकारू छूं। मारी संपूर्ण मानव शरीर रचना अने शरीर विज्ञान ख्रिस्त ईसुमां पूर्ण थयेल छे। ईसुना नामे हालेलुया, आमेन। ईश्वर पिता मने प्रेम करे छे, हूँ जाणू छूं। ईश्वर पुत्र मने प्रेम करे छे, हूँ जाणू छूं। ईश्वर आत्मा मने प्रेम करे छे, हूँ जाणू छूं। ईसुनी जय।